जय श्री कृष्ण, जय माता जी, जय महादेव। आज हूँ आपने पूनम विषय कहवा मागु छू। अने आ जेठ सुद पूनम आवे छे एनु ए सारा में सारी पूनम छे। अने आ दिवसे गुरुवार छे, तेथी गुरु अने चंद्र मिलन थाय एटले लक्ष्मी योग पण थाय छे। अने आ दिवसे आपणे घणा घणा उपाय तमने नाना नाना उपाय बताईश कि जेथी करीने तमारा जीवन में सुख संपत्ति वधे अने घर में क्लेश दूर थाय अने खूब शांति रहे। अने साथे पितृओना आशीर्वाद आपने मळे अने ए पण आपने खूब खूब आशीर्वाद आपी सुखी करे एना पण हूँ तमने उपाय जणावीश। तो तमे आ अमारा वीडियो साथे जोडायेला रहेजो। જો અત્યાર સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો, અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે। તો ગુરુવારે પૂનમ છે, આ દિવસે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો વહેલા ઉઠવું જોઈએ, વહેલા ઉઠી ઘરને પવિત્ર કરવું જોઈએ। પવિત્ર કરવા માટે ગંગાજળ ઘરમાં હોય તો ગંગાજળ છાંટી દેવું જોઈએ, અને આપણે પણ શુદ્ધ થઈ જવું જોઈએ। નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, અને બને તો પીળા કપડાં વધારે પહેરવા, પીળા કે લાલ, કારણ કે પીળા કપડાં એ વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને લાલ કપડાં એ લક્ષ્મીજીને પ્રિય છે। આ દિવસે લક્ષ્મીજીનું પણ ગણાય છે, કારણ કે આ દિવસે વડ સાવિત્રીનું સમાપ્તિ થાય છે, એટલે બહેનો પણ વડની પૂજા કરવા જાય છે। અને વડમાં કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે, અને ત્યાં આગળ જઈ બહેનો જે પ્રદક્ષિણા ફરે છે અને જે પૂજા કરે છે તેનાથી તેમને અખંડ સૌભાગ્યવતી થાય એવો આશીર્વાદ મળે છે। તો ગુરુવારે પૂનમ છે, તેથી આપણે શું કરવું જોઈએ કે આપણે સૌ પ્રથમ સ્થાપન કરવું જોઈએ, પીળા કલરનું સ્થાપન કરવાનું, અને તેની પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની સાથે મૂર્તિ હોય, મૂર્તિ અથવા છબી જે હોય તે મૂકી એમની પૂજા કરવી જોઈએ। શક્ય હોય તો કેળાનો પ્રસાદ છે અથવા તો સફરજન છે એવું લાલ ફળ મૂકો તો પણ ચાલે, પીળું ફળ મૂકો તો પણ ચાલે, અને શ્રદ્ધા ભક્તિથી ખીર મૂકો તો અતિ ઉત્તમ છે, કારણ કે ચંદ્રમાને ખીર બહુ પસંદ હોય છે, તો ખીરનો પ્રસાદ પણ કરાય। અને આ દિવસે બને તો ઉપવાસ કરીએ, અને આ દિવસે ખાસ એક ધ્યાન રાખવાનું કે પરણિત લોકોએ ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે। પૂનમ હોવાથી આમ કરવાથી આપણા ઘરમાં નેગેટિવિટી ઓછી આવે છે। અને બીજું કે પૂનમના દિવસે તમે એક સાવરણીનો ઉપાય બતાવેલો છે કે પૂર્વ ઉત્તર એટલે ઈશાન ખૂણામાં સાવરણી મૂકવી જોઈએ, અને એ સાવરણીને ઘરમાં બહુ વપરાયેલી સાવરણી ના હોવી જોઈએ, સારી સાવરણી રાખવાની, અને એ સાવરણીથી કચરો કાઢવો અને ત્યાંથી ચાલુ કરવાનું, અને પછી એ સાવરણી હતી ત્યાં ત્યાં મૂકી દેવાની, અને ઉપર કપડું ઢાંકી દેવાનું। અને બીજે દિવસે સવારે તમારે શું કરવાનું, એ જ સાવરણી પર નાડાશીડી કહે છે બાંધવાની, અને ચાંદલો કરવાનો, ચોખા ચડાવવાના, અને લક્ષ્મીજીના સ્વરૂપે સાવરણી હોય છે તેથી તેને પગે લાગી, અને સૌથી પહેલાં સફાઈ રસોડાથી કરવાની હોય છે, અને ત્યાર પછી બીજા રૂમમાં આ રીતે તમારે સફાઈ કરવી જોઈએ। તો તમારા ઘરમાં જે નેગેટિવિટી જતી રહેશે અને પોઝિટિવિટી આવશે, અને તમારા ઘરમાં ધનના ભંડાર ભર્યા રહેશે। બીજું એક છે કે હળદર છે, વિષ્ણુ ભગવાન હળદર પ્રિય છે, કારણ કે પીળી છે અને લક્ષ્મીજીને પણ પીળી હળદર છે ગમે છે, તો આપણે એ હળદરથી એમની પર ચાંદલો કરવો જોઈએ। અને બીજું એક કે હળદરવાળું પાણી લઈને શ્રી સૂક્તનો પાઠ કરી અને લક્ષ્મીજીને નવરાવો કે અભિષેક કરો, તે ખૂબ જ લાભદાયી છે। અને વિષ્ણુ ભગવાનને જ્યારે અભિષેક કરો ત્યારે પુરુષ સૂક્ત બોલવો જોઈએ, આમ કરવાથી વિષ્ણુ ભગવાન પણ રાજી રહેશે અને લક્ષ્મીજી પણ રાજી રહેશે, નર અને નારાયણ બંને રાજી રહેશે,
તો આપણું ખૂબ જ કલ્યાણ થશે। અને ત્રીજી વસ્તુ, તમારે બીજું એક કામ કરવાનું કે દક્ષિણ દિશામાં ઊભા રહીને, દક્ષિણ દિશામાં ઊભા રહીને કળશમાં ચોખા, હળદર, ખાંડ અને કાળા તલ એ નાખી અને તમારે અર્ઘ ચડાવવાનું હોય છે દક્ષિણ દિશામાં, કારણ કે દક્ષિણ દિશા પિત્રોની દિશા છે। જો તમે આ રીતે કરશો તો તેથી તમારામાં કદાચ પિતૃદોષ હશે તો પણ જતો રહે છે, કોઈ વિધિ કરવા વિધિ વિધાનની જરૂર નથી। તો તમારે આ રીતે અર્ઘ ચડાવતી વખતે તમારે ઓમ પિતૃભ્યો નમો નમઃ, ઓમ પિતૃભ્યો નમો નમઃ એ રીતે તમે જપ કરતાં કરતાં અર્ઘ ચડાવવાનો, અને આ રીતે તમે અર્ઘ ચડાવશો જેથી એ પિતૃઓ તમારો અર્ઘ સ્વીકારશે અને તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે, અને તેથી તમે પિતૃદોષમાંથી પણ મુક્ત થશો અને ઘરમાં કજિયા કંકાસ હશે તે પણ દૂર થશે। અને આ દિવસે આપણે પણ આપણી પર સંયમ રાખવાનો હોય છે કે આપણે કોઈ ક્રોધ નહીં કરવાનો, કોઈની પર ચીડાઈ નહીં જવાનું, કોઈને કટુ વચન નહીં બોલવાનું કે જેથી કરીને કોઈને ખરાબ લાગી જાય કે માઠું લાગે, અને બાળકો સાથે પ્રેમથી વાતો કરવાની અને પ્રેમથી રમાડવા જેથી કરી બાળકો પણ ખુશ રહે અને ઘરના સર્વે વ્યક્તિઓ ખુશ રહે એવું આપણે પણ આપણું વર્તન સુધારવું જોઈએ। એ દિવસે ગુસ્સો જરા પણ લાવવા નહીં। આમ કરવાથી ભગવાન રાજી થશે, તમારા કુટુંબના સભ્યો રાજી થશે, જેથી કરીને એના પણ આશીર્વાદ તમને મળશે અને તમે ક્યાંય પણ મુશ્કેલીમાં આવી ગયા હશો તે આશીર્વાદ તમને બહાર કાઢશે અને તમને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ આપશે। તો આ રીતે તમે કરશો તો તમારું કલ્યાણ થશે। અને બીજું કે ચંદ્ર મનનો કારક છે, ચંદ્ર મનનો કારક છે જેથી આપણું મન સંયમમાં રહે। એટલે રાત્રે પૂનમના દિવસે રાત્રે તમારે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની હોય છે અને તેને આપણે ખીર, દૂધ, ખાંડ નાખી અને તમે એની પ્રસાદી ધરાવો અને ચંદ્રદેવને દિલથી તમે પ્રાર્થના કરો કે ચંદ્રદેવ અમારી કંઈ ભૂલચૂક હોવા થતી હોય તો અમને માફ કરો અને અમારા ઘરના સર્વેને સુખી કરો। આ રીતે પ્રાર્થના કરવાથી પણ આપણા મનને ઘણી શાંતિ રહે છે અને મન સંયમમાં રહે છે અને આપણે સુખી થઈએ છીએ। આ હતા આપણે સુખી થવાનો ઉપાય। અને બીજું હવે જણાવું ખાસ કે જ્યારે આપણે લક્ષ્મીજીને, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આપણા ઘરનો ઉંમરો એકદમ સ્વચ્છ હોવો જોઈએ, એને ફર્સ્ટ ક્લાસ સાથિયાથી સજાવી પગલાં પાડવા જોઈએ અને આ રીતે કરવું જોઈએ। પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણા ઉંમરા પાસે ક્યાંય ડસ્ટબિન કે કચરો હોવો ના જોઈએ, એકદમ ચોખ્ખું રાખવું જોઈએ જેથી કરીને લક્ષ્મીજીને ચોખ્ખાઈ ખૂબ જ ગમે છે। તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું બને તો નમો ભગવતે વાસુદેવાયના 108 જપ કરવા જોઈએ, બને જેટલી બને એટલી વધારે માળા કરવી જોઈએ, 11 માળા તો ઓછામાં ઓછી કરો તો વધારે સારું કહેવાય। અને બીજું વિષ્ણુ સહસ્ત્રના નામ કરવા જોઈએ, જે વિષ્ણુ ભગવાનના 1000 નામ છે એ આપણે આ ચેનલ ઉપર આપેલા જ છે, એ પણ તમે સાંભળીને કરી શકો છો। અને ત્રીજું કે લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજી છે તો લક્ષ્મીજીને ખુશ કરવા માટે એની માટેનો મંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી માતાય નમઃ। આ રીતના 108 જપ કમસે કમ કરવા જોઈએ જેથી કરીને લક્ષ્મીજીની આપણી કૃપા આપણી પર બની રહે। પૂનમ માટે આટલું જ કહું છું। અને બીજું કે વિષ્ણુ ભગવાન માટે અમે અગાઉ કરેલા ગરુડ પુરાણના 1-17 અધ્યાય, ગીતાજીના 1-18 અધ્યાય અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પણ કરેલી છે અને તેની લિંક અમે નીચે મૂકી છે। તો તમે ના સાંભળી હોય તો તમે જરૂરથી સાંભળજો અને તમારા મિત્રો વર્ગો અને કુટુંબીજનોને ખાસ શેર કરજો જેથી કરીને સૌનું કલ્યાણ થાય અને બીજું આપણા હિન્દુ ધર્મનો પણ પ્રચાર થતો રહે। તો આજે રજા લઉં છું, સૌને જય શ્રી કૃષ્ણ।